नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 ની અંદર ગુજરાતી વિષયમાં સાતમો જે પાઠ છે દેશભક્ત જગડુશા એના વિશે અભ્યાસ કરીશું। એની જે પ્રાથમિક માહિતી છે લેખક વિશેની એ આપણે આગળનો જે વિડિયો હતો એમાં જોઈ ચૂક્યા છીએ। આજે આપણે સીધો પાઠની શરૂઆત કરીશું। वातावरण कहेलू राजा विषणदेव ना दरबार ભરીને બેઠા છે। શું છે તો કે દરબાર ની અંદર રાજા પોતાની ગાદી ઉપર બેઠા છે અને પોતે બેઠા બેઠા શું કરે છે તો કે સૌ પણ સૌના મોહ ઉદાસ છે। આખા એ દરબાર માં જાણે નિરાશાની ઘેરી છાયા પડી વરેલી છે। રાજાની સામે રાજજોશી ટીપણું પોળું કરીને બેઠા છે તે આંગળીના વેઢા પર આકડા માંડે છે। હવે શું છે તો કે રાજા છે એ ખૂબ ઉદાસ બેઠા છે। આખી સભા બેઠી છે, બધા જ લોકો ત્યાં બેઠા છે અને આંગળીના વેઢે આકડા ગણે છે। રાજા તે જોશીજી આ વર્ષે વરસાદ નથી શું? રાજા છે એની સભાની અંદરના એક જોશીને પ્રશ્ન પૂછે છે। શું? તો કે આજે વરસાદ નથી, આ વર્ષે શું વરસાદ નથી થવાનો? જોશી મહારાજ મને થાય છે કે કાળવાણે ઉચ્ચારતા મારી જીભ કેમ નથી જતી? શું કહે છે કે ખરાબ સમાચાર મારા મોઢેથી હું કાળવાણી એટલે ખરાબ વાણી હું કહી શકતો નથી। રાજા સમજી ગયો, હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી। રાજા છે એ પોતે સમજી જાય છે। શું? તો કે હવે મને તમે ન કહો, હું સમજી ગયો છું કે કાંઈક જે છે આપણા રાજ્યની અંદર કોઈ ખરાબ વસ્તુ છે એ થવાની છે। મારી જીભ કેમ કપાઈ? એટલામાં બહારથી ઘણા લોકો પોકાર સંભળાય છે, એમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈશું। શું કહે છે? અમે મરી જઈએ છીએ, બધા લોકો જે છે એ અંદર ને અંદર જે પ્રજા છે ને એને ખાવાનું મળતું નથી। ટૂંકમાં દુષ્કાળ જે છે એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ને દુષ્કાળની સ્થિતિની અંદર આ બધું જે છે એ રાજા સાંભળે છે। બાર લોકો ઉભા ઉભા એ પોકારે છે, બોલે છે કે અમને ખાવાનું આપો, અમને ખાવાનું આપો। આગળ આગળ શું કહે છે? મારી રયત છે એ ભૂખે મરે છે, બરાબર? મારી રયત છે એ ભૂખે મરે છે। હવે તો એક આશા જગડુશાની રહી છે, એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ। હવે શું કહે છે કે મારી રાકડી રયત, રયત એટલે શું થાય? પ્રજા, પ્રજા જે છે એ કેવી છે? તો કે મારી પ્રજા છે એ ભૂખે મરી છે। હવે તો આશા છે જગડુશાની રહી છે, પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે, કચ્છ એને તેડવા માટે ગયા છે, બરાબર? એ આવી જાય અને તો મારી કઈ આવતીકાલમાં આજકાલમાં આવી જશે। પ્રવેશીને રાજાને દરબાર, દરબાર પોતે એટલે કે રાજા જે છે એને એક સમાચાર દેવા માટે કોઈ એક દૂત આવે છે। શું છે? તો કે દરબાર પ્રવેશી રાજાને પ્રણામ કરે છે, પ્રણામ કરે છે આવી રીતે। કચ્છના સા સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે, પ્રધાનજી પણ એની સાથે છે અને શું કહે છે કે કચ્છના સા સોદાગર શેઠ જગડુશા ક્યાંના? તો કે શેઠ જગડુશા છે એ આવી ગયા છે, જેને તમે બોલાવતા હતા અને એ પોતે આવ્યા છે ને એની સાથે પ્રધાનજી પણ છે। રાજા એકદમ ઉત્સાહમાં આવી ગયા, રાજા છે ખૂબ ખુશ થઈ ગયા। શું? તો કે એકદમ એમને અંદર લઈ આવો, એમને અંદર તું લઈ આવો દરબાર નમ્રતાથી। મહારાજ પ્રધાનજીએ કેવડાવ્યું છે કે શેઠ જગડુશા સા સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે આવો। જો શું કીધું, હું એને બોલાવવા જાઉં છું પણ એની જગ્યાએ જો તમે આવશો તો વધારે સારું રહેશે। સમજ્યું સમજ્યું, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ, પ્રધાનજીની વાત સાચી છે। રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે અને પછી રાજા જગડુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર તરફ ભણી જાય છે। ભણી એટલે તરફ, ભણીનો મતલબ શું થાય? તરફ, સામેથી
પ્રધાન જગડુશાને લઈને આવે છે. જગડુશાને જો રાજા પ્રધાનથી પગલા ભરીને એની સામે જાય છે, તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે. બંને એકબીજાને વહાલતી બેઠે છે. પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતે જ ગાદી તેમને બેસાડે છે. બંને બેઠા પછી પ્રધાન દરબારીઓને પોતપોતાના આસન પર બેસે છે. હવે શું કહ્યું, રાજા છે એ પોતે જગડુશાને તેડવા માટે જાય છે, જગડુશા છે એ પોતે આવે છે. આવીને શું કરે છે, તો કે જ્યાં દરબાર ભરાણો હોય છે ત્યાં દરબારમાં પોતાની જે ગાદી હોય છે રાજાની, ત્યાં રાજા એની બાજુમાં જગડુશાને બેસાડે છે, બરાબર, અને એને આદર સત્કાર કરે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે આવે ત્યારે રાજા રજવાડાઓ છે કોઈ પણ માણસને આદર સત્કાર કરતા. તો શું કર્યું જગડુશાને, તો કે આદર સત્કારથી એને પોતાની ગાદી ઉપર બેસાડી. જગડુશા, મહારાજ ઓચિંતા કેમ યાદ કર્યો મને? જગડુશા આવીને તરત રાજાને પ્રશ્ન કરે છે કે અત્યાર સુધી તો તમે મને યાદ નહોતા કર્યા, અત્યારે કેમ તમે મને અચાનક જ યાદ કર્યો? રાજાએ કહ્યું, શું કહ્યું, તો કે સુખ દુઃખની વાતો કરવા, મારે તમારી સાથે સુખ દુઃખની વાતો કરવી હતી ને એટલા માટે બોલાવ્યા. શેઠજી જો એને ઉદ્ગાર ચિહ્નની નિશાની કહી, શેઠજી ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. અત્યારે શું છે, તો કે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળની પરિસ્થિતિ રાજ્યની અંદર ચાલે છે અને આ રાજ્યની અંદર દુષ્કાળ ચાલતો હોવાથી મારે થોડીક સુખ દુઃખની વાતો તમારી સાથે કરવી હતી એટલા માટે મેં તમને બોલાવ્યા. જગડુશા, એકલા ગુજરાતની કામાત કરો છો? હવે જગડુશા છે એ રાજાને કહે છે કે માત્ર ગુજરાતની અંદર બધી જ જગ્યાએ અત્યારે છેલ્લા 3 વર્ષથી દુષ્કાળ પડ્યો છે, ખાલી એ ગુજરાતની જ વાત નથી રાજા. જગડુશા એવું પોતે રાજાને કહે છે, આખા હિન્દુસ્તાનમાં આજે દુષ્કાળ છે, દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી, ઠેઠ, કંદહાર આ બધા જે છે એ શું છે, તો કે એ બધા અલગ અલગ સ્થળના અલગ અલગ નામ છે. આપણે કેમ સૌરાષ્ટ્રમાં રહીએ છીએ એ વિસ્તારની અંદર, તો મેવાડ છે એ પણ એક વિસ્તાર છે, માળવા છે, કાશી છે, કંદહાર છે, આ બધા અલગ અલગ સ્થળોના નામ છે. આજે લોકો ભૂખે મરે છે, માત્ર ગુજરાતની અંદર જ નહીં પણ અહીંયા જે આપેલા છે, માળવા છે, મેવાડ છે, કાશી છે, કંદહાર છે, આ બધી જગ્યાએ પણ લોકો ભૂખે મરે છે એવું જગડુશાએ રાજાને કહ્યું. અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે, વખત એવો બારીક છે, બારીક છે એટલે કપરો સમય છે. કેવો છે બારીક એટલે કેવો, કપરો સમય છે, કે બલબલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બટકું બાપ રોટલો કાઢી નાખીને ખાય છે, મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે, શી ખબર શું થવા બેઠું છે. હવે જગડુશાએ શું કીધું, કે માત્ર તમે ગુજરાતની વાત કરો છો ને અત્યારે સમય એવો છે, કેવો, તો કે બાપ છે એ પણ પોતાના દીકરાના છોકરાઓના મોઢામાંથી ખાવાનું કાઢી લે છે, ખાવાનું લઈ લે છે અને પોતે ખાઈ જાય છે. આવો દુકાળ જે છે અત્યારે, આવો સમય જે છે એ પોતે આવ્યો છે એવું જગડુશા પોતે રાજાને કહે છે. સમજી રાખશે તે રહેશે પણ આવે વખતે રૈયત ટકાવી રહી હત. રૈયતનો મતલબ શું થાય, તો કે પ્રજા. રૈયતનો મતલબ થાય પ્રજા. રૈયત એટલે શું થાય, પ્રજા, બરાબર. પ્રજા જે છે એને શું કહેવાય, રૈયત. આવું તમને સમાનાર્થીની અંદર પૂછે, રૈયત શબ્દનો અર્થ થાય પ્રજા. રાખવાનો રાજ્યનો ધર્મ છે, આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા જ શબ્દો શોભે. જો હવે જગડુશા એમ કહે છે કે તમે એક શ્રેષ્ઠ રાજા છો, શ્રેષ્ઠ રાજા હોય એના મોઢાની અંદર જ આવા શબ્દો છે શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે, મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. હવે રાજા છે એ પોતે જગડુશાને કીધું હતું કે તમને એટલા માટે બોલાવ્યો, પણ જગડુશા અત્યારે શું કહે છે કે તમારી પ્રજાને આ દુષ્કાળમાંથી બહાર કાઢવા માટે તમે તો તમારા અન્નના ભંડાર છે એ ખોલી નાખ્યા હતા, બધા ગરીબોને ને આખી પ્રજાને બધાને આપી દીધું હતું, એવું તો મેં સાંભળ્યું છે એવું જગડુશા પોતે એને કહે છે. મૂકી દીધા હતા, રાજા શું કહે છે, મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા છે. શું છે, તો કે એ પણ અત્યારે ખાલી થઈ ગયા છે. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો એ ખાલી ખમ પડ્યા છે, મેં બધું જ આપી દીધું, મારું જે હતું
મારી પાસે જેટલું અવન ધન બધું હતું એ મારા પ્રજા માટે ગરીબો માટે મેં આપી દીધું. અને રૈયતના પેટનો ખાડો, રૈયત એટલે પ્રજા, બરાબર. મેં હમણાં તમને લખીને બતાવ્યું કે રૈયતનો મતલબ શું થાય, પ્રજા. પ્રજાના પેટનો ખાડો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું હતું કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં, અધૂરામાં તીડ પડ્યા. તીડ પડવું એટલે શું? તીડ પડવું એટલે કે એક જાતની જીવાત છે, જે આપણે અનાજ પકવીએ એ અનાજની અંદર એક પ્રકારની જીવાત છે, જે જીવાત છે એ અનાજને નુકસાન કરે અને અનાજ છે એ ખાવા લાયક થાય નહીં. એક જાતની જીવાત છે જે અનાજને આખું સડી નાખે, એનું નુકસાન કરી નાખે. લોકો ત્રાહિમામ પોકારે છે. હવે જોયું એવું શું? તો રાજા કે અત્યાર સુધી બધું જેટલું મારી પાસે હતું એટલું બધું જ મેં મારી પ્રજાને આપી દીધું, બધું જ કરી નાખ્યું, જેટલું અન્ન હતું એ બધું એને આપી દીધું. આ વર્ષે જો થોડું ઘણું થયું હતું પણ એમાં પણ તીડ પડ્યા. તીડ પડ્યા એટલે શું? તો કે એક પ્રકારની જીવાત એવી થઈ કે જે બધું જ અન્ન છે એનું નુકસાન થઈ ગયું. ઇન્ટુ બ્રેકેટ શું કહે છે કૌંસમાં, એટલામાં બહારથી પોકાર આવે છે. પોકાર એટલે શું? અવાજ. પોકારનો મતલબ શું થાય? અવાજ. બધા લોકો છે એ બહાર અવાજ કરે છે. શું કરે છે? અવાજ. અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અને અનાજ આપો. બધી પ્રજા બહાર બેઠી છે, રાજા અને જગડુશા પોતે અંદર છે. બહાર જે પ્રજા છે એ બહારની પ્રજા આવો અવાજ કરે છે. જો આ બ્રેકેટની અંદર આપ્યું છે, કૌંસની અંદર આપેલું છે. કૌંસની અંદર આપેલું છે એટલે શું હોય? તો કે આ બધા લોકો જે છે એ બહાર બેઠા બેઠા આવી રીતે અવાજ કરે છે. બહારનો પોકાર સાંભળીને જગડુશા બહારનો અવાજ સાંભળે છે. સાંભળીને શું કહે છે? ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. એટલી બધી ભૂખ પ્રજાને લાગી હોય છે, એટલા બધા ભૂખ્યા લોકો થયા હોય છે કે એનો અવાજ પણ વ્યવસ્થિત નીકળતો નથી. રાજા, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં ત્યારે હું મૂંઝાયો એવા વખતે તમે યાદ આવ્યા. જો હવે રાજા શું કહે છે કે વસ્તીનું દુઃખ, વસ્તી એટલે પ્રજા, એની વસ્તી એટલે શું? તો કે પ્રજા. પ્રજાનું દુઃખ છે એ રાજા એમ કહે છે કે મારાથી દુઃખ સહન થયું નહીં, એટલે એના નિવારણ માટે, એના ઉપાય માટે મેં જગડુશા તમને કષ્ટથી અહીંયા બોલાવ્યા, તમે મને કંઈક રસ્તો આપો. ત્યારે હું મૂંઝાયો એ વખતે તમે મને યાદ આવ્યા. જગડુશા નવાઈ પામીને, જગડુશાને નવાઈ લાગી, ઓહો તમે દુઃખમાં હતા ને ત્યારે મને તમે યાદ કર્યો. હું યાદ આવ્યો કેવી રીતે? છે પ્રશ્નાર્થ કર્યો, ઓહો તમારા દુઃખના સમયની અંદર તમે મને યાદ કર્યો કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકની કેટલીક અનાજની વખારો છે. જો રાજાએ શું કીધું? મેં તમને એટલા માટે યાદ કર્યા. શું કામ? તો કે તમારી પાસે અનાજની વખારો છે. વખારો એટલે શું? વખાર કોને કહેવાય? તો કે એક પ્રકારનો અનાજ ભરેલો ભંડાર, બરાબર. એક પ્રકારનો અનાજ ભરેલો ભંડાર એને વખારો કહેવાય. તો રાજાએ જગડુશાને શું કીધું કે મને એવું સાંભળવા મળ્યું હતું કે તમારી પાસે ઘણું બધું અનાજ પડેલું છે અને એ અનાજની વખાર છે, અને વખારની અંદર તમે અનાજ છે સ્ટોર કર્યું છે, એટલે સંગ્રહ કર્યો છે. કે માણસ જ્યારે દુષ્કાળ પડે તો એ દુષ્કાળની અંદર પ્રજાને ખાવા માટે અનાજ છે એ મળી રહે. તો વખાર શબ્દનો મતલબ શું થાય? એક પ્રકારનો ભંડાર કે જ્યાં અનાજને સંગ્રહ કરી શકાય. આગળ જગડુશાની માલિકીની અનાજની વખારો. મહારાજ આપની કઈ ભૂલ થાય છે, મારી માલિકીની કોઈ અનાજની વખાર પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. એને ના પાડે છે રાજા. શું કહે છે જગડુશા? કે મારી પાસે તો વખાર છે જ નહીં, બરાબર. મેં મારી પાસે તો રાખ્યું જ નથી. રાજા, તો અમે સાંભળ્યું છે એ શું છે? કઈક સમજવે થયો હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. જો એને એમ કીધું કે વખારો છે એ મારી છે. કોની? તો કે જગડુશાની. વખારો કોની છે? તો કે જગડુશાની છે, પણ એની રહે અંદર રહેલું જે અનાજ છે એનું છે નહીં. રાજા નવાઈ પામી, વખારો આપની છે છતાં એમ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? જગડુશા, વાત એમ છે વખારો મારી છે એ વિશે કોઈ શંકા નથી. મારી છે, બરાબર, એમાં કોઈ શંકા નથી. અને એ વખારમાંનું અનાજ, રાજા પૂછે છે કે એ તમે જે ભંડાર, તમારી જગ્યા તમારી છે, પણ એની રહેલું અંદર જે તમે સ્ટોર કરેલું જે અનાજ છે એ કોનું છે? એ અનાજ મારું નથી.
ચંડુસા શું કહે છે, એ પણ અનાજ મારું નથી. હતાશ બનીને અનાજ મારું નથી તો શું તમે કોઈના કોઈને દઈ દીધું છે? અને કોઈને દીધું ક્યારે દીધું? હું તમને મો માગ્યા દામ આપત. આગળ આ પાઠને ભણીશું, બરાબર? ત્યાં સુધી આ પાઠ જે અહીંયા સુધી આપણે રાખીએ છીએ.